હેલો દોસ્તો, આજે આપણે મટકામાં પેઇન્ટિંગ કરવાના છીએ. મારી પાસે આ મટકા વધારાના પડ્યા હતા તો મને એમ થયું લાવવામાં કંઈક આર્ટ કરું. તો આ છે વોટર કલર અને આ વ્હાઇટ કલર જે છે તે દિવાલમાં કરવાનો કલર છે. મારી પાસે પડ્યો હતો તો એમાં મેં વોટર કલર એડ કરી દીધો છે, જેથી મારે જે કલર જોઈએ છે તે કલર બની જાય. કારણ કે આપણે લાઇટ જાંબલી કલર જોઈએ છે તો એમાં એટલા માટે મેં જાંબલીમાં વ્હાઇટ એડ કરી દીધો. તમે વોટર કલર પણ લઈ શકો છો અને મારી પાસે તો દિવાલમાં કરવાનો પડ્યો તો એટલા માટે મેં તે કલર લીધો છે. કારણ કે તેનાથી આપણે લેયર એકદમ જાડું બનાવી શકશું અને જેટલું જાડું લેયર હોય તેટલું પેઇન્ટિંગ એમાં સારી રીતે થઈ શકે. અને જો તમે વોટર કલર લેશો તો એટલું બધું જાડું લેયર નહીં થાય, એકદમ પતલું લેયર થશે. તો મારી પાસે બને ત્યાં સુધી તમે લોકો થોડો એવો એક ચમચી જેટલો જ દિવાલમાં કરવાનો કલર લેશો તો સારું રહેશે. અને હવે હું ડિઝાઇન ડાયરેક્ટલી ડ્રો કરી નાખીશ, કારણ કે હું પણ ફર્સ્ટ વાર પેઇન્ટિંગ કરું છું તો ડાયરેક્ટલી મને પણ એમાં નહીં ફાવે. પણ આ તો મને શોખ હતો અને મારી પાસે બધી વસ્તુ હાજરમાં હતી તો એમ થયું કે ચાલો કંઈક નવું ઇનોવેટિવ ટ્રાય કરીએ અને હોમ ડેકોરેશનમાં થોડો વધારો કરીએ. તો બધાથી પહેલાં આપણે દોરી લેવાનું છે, જેથી કરી અને સારી રીતે આપણે એમાં કલર ફિલ કરી શકીએ. તમારી પાસે ગ્રીન કલરની નેઇલ પોલિશ હોય તો તે પણ લઈ શકો છો, જરૂરી નથી કે વોટર કલર જ લેવા. મારી પાસે નેઇલ પોલિશ બહુ વધારે છે તો મેં ગ્રીન કલરની નેઇલ પોલિશ લઈ લીધી છે. પાંદડાનો કલર તો આમે ગ્રીન જ હોય અને તમે તમારો કોઈ પણ મનપસંદ કલર કરી શકો છો. અને નેઇલ પોલિશથી ડાયરેક્ટલી મને નહોતું ફાવતું એટલા માટે મેં પીછી ટ્રાય કરી છે. તો બ્રશિસથી પણ તમે કરી શકો છો, કારણ કે નેઇલ પોલિશથી એકદમ જાડું થશે અને બ્રશિસથી તમે જેટલી પતલી અથવા જેટલી જાડી કરવી હોય તેટલી કરી શકો છો. પણ અહીંયા તો હું જાડી જ ડિઝાઇન કરીશ, કારણ કે દૂરથી એકદમ દેખાય સારી રીતે જો જાડું હોય તો. જો તમારે થોડું શાઇનિંગવાળું કરવું હોય તો તમે શાઇનિંગવાળી ઝરીવાળી નેઇલ પોલિશ પણ યુઝ કરી શકો છો. આ પિંક જે છે હું યુઝ કરું છું તે ઝરીવાળી છે, શાઇનિંગવાળી છે, જેથી થોડી થોડી શાઇન આવશે અને બહુ મસ્ત લુક આવશે છેલ્લે. અને હા, બ્રશિસથી નેઇલ પોલિશ પેઇન્ટિંગ કરવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જો કોઈ વધારાનું બ્રશ હોય તો તે જ લેજો, કારણ કે એ બ્રશ નેઇલ પોલિશને અડશે તો એ બ્રશ એકદમ કડક થઈ જશે અને તમે ગમે તેટલું ધોશો ને તો પણ તે બ્રશ કડકનું કડક જ રહેશે. જો તમારે બ્રશને સોફ્ટ રાખવું હોય અને તમારે એને કાગળ ઉપર એ બ્રશ ડ્રોઈંગ કરવામાં યુઝ કરવાનું હોય તો આ બ્રશ ન લેતા પેઇન્ટિંગ કરવાનું કોઈ વધારાનું બ્રશ લઈ લેજો, કારણ કે આ બ્રશ એકવાર કડક થઈ ગયા પછી સોફ્ટ નહીં થાય. ગમે તેટલું પાણીમાં પલાળશો ને તો પણ સોફ્ટ નહીં થાય અને પેઇન્ટિંગ કલર અડશે વોટર કલર તો બ્રશમાં કાંઈ ફેર નહીં પડે. વોટર કલર કર્યા પછી જો બ્રશ ધોશો તો પહેલાં જેવું જ સોફ્ટ થઈ જશે, પરંતુ નેઇલ પોલિશ બ્રશમાં લાગ્યા પછી તે જાતી નથી અને બ્રશ એકદમ કડક થઈ જાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો
તૈયાર થઈ ગઈ છે આપણી મટકી, કેવી લાગે છે તે મને કમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા લોકો સુધી શેર કરજો અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. અને હવે આ મટકીમાં હું નાનું એવું ટ્રી પ્લાન્ટ કરી અને મારા ઘરના ડેકોરેશનમાં